પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના વાવર વચ્ચે વધુ ઝાડા ઉલટીની બીમારીમાં સપડાયેલા વધુ એક યુવકનું મોત નીપજ્યું છે છેલ્લા ત્રેવીસ દિવસ દરમિયાન રોગચાળાથી પંદર લોકોના મોત થયા છે સોમવારે પણ સિવિલ અને સ્વિમર હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી જેમાં ખાસ કરીને તાવ અને ઝાડા ઉલટીના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી હતી ગોડાદરા મોહિતનગર ખાતે રહેતા પારસમણી દેવનાથ રાય ઉમરવર સત્યાવીસ ટેક્સટાઇલ માર્કેટમાં કટિંગ ફોલ્ડિંગનું કામ કરતા હતા બે વર્ષોથી સુરતમાં રોજગારી માટે આવેલા પારસમણી વતન જઈ પંદર દિવસ પહેલા જ સુરત પરત આવ્યા હતા દરમિયાન રવિવારે બપોરે તેમની તબિયત અચાનક લથડી ગઈ હતી અને તેમને જાડા ઉલટી થવા માંડ્યા હતા જેથી ખાનગી ક્લિનિકમાંથી તેઓ દવા લઈ આવ્યા હતા જોકે મોડી રાત્રે તેમની તબિયત વધુ લથડી ગઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેમને તેમના સંબંધી વિજયભાઈ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ થતાં લિંબાયત પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી ગઈ હતી અને તેમના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી સિવિલ તેમજ સ્મીમેરમાં ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી સામાન્ય દિવસો કરતાં સોમવારે સવારથી જ દર્દીઓની ભીડ જોવા મળી હતી સાંજે ઓપીડી બંધ થવાના સમયે ઓપીડી તેમજ પેથોલોજી લેબોરેટરીની બહાર દર્દીઓની લાંબી કતાર જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ એલકેસ્ટાર ન્યૂઝ સુરત